હેલો ફ્રેન્ડ્સ એ અભ્યાસોધ લર્નિંગ એપમાં આપનો હાર્દિક સ્વાગત છે આપણે એસવાય બી કોમ સેમસ્ટર ફોરનું બેન્કિંગ સબ્જેક્ટ જોઈ રહ્યા છે તેમાં પણ તમારું જે ફર્સ્ટ ચેપ્ટર છે ચેકની ચૂકવણી આ ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છે આમાં પણ આપણે એક મહત્ત્વનો લોંગ ટોપિક એટલે લોંગ ક્વેશ્ચન સ્ટાર્ટ કર્યો હતો કે નાણાં ચૂકવનાર બેન્કરે રાખવાની તકેદારી કે સાવચેતી આપણે આની પહેલાં જે ટોપિક ડિસ્કસ કરી ચૂક્યા એમાં શું હતું કે નાણાં ચૂકવનાર બેન્કરને થતાં જોખમો તો એના પરથી આપણને આઈડિયા આવી હતી કે સપોઝ કે નાણાં ચૂકવી આપે છે જે તે ચેક ગ્રાહક બેન્કર પાસે લઈને આવે છે અને એ બેન્કર એ ચેકના નાણાં ચૂકવી આપે છે અને કંઈક નુકસાન થાય છે તો પણ બેન્કરે ભોગવવાનું થશે પોપટલાલના એક્ઝામ્પલ થ્રુ સમજ્યા હતા ત્યારબાદ બીજી વસ્તુ એ સમજ્યા હતા કે સપોઝ એ ચેકના નાણાં ચલો નથી ચૂકવતા ચેક કેન્સલ કરી આપે છે તો પણ જે નુકસાન થાય છે બેન્કરે ચૂકવવાનું થશે એ જેઠાલાલના એક્ઝામ્પલ થ્રુ આપણે સમજી ચૂક્યા હતા હવે થશે કે મેમ વચ્ચેનો રસ્તો કાઢીએ પૈસા ચૂકવતા પણ નથી પૈસા ચેક કેન્સલ પણ નથી કરતા જ્યાં સુધી બેન્કર સ્યોર નહીં થાય ત્યાં સુધી એને પેન્ડિંગ મૂકી રાખશે એટલે શું કહેશે કે ફરીથી રજૂ કરો એવું કહીને ગ્રાહકને આપી દે છે તો ગ્રાહક એ ચેક કેન્સલ થયો છે એવું જ સમજી લેશે અને એ ચેક કેન્સલ થયો છે એવું સમજીને જે પણ કંઈક નુકસાન થશે એ બેન્કરે ભોગવવાનું રહેશે ઇન શોર્ટ ગમે તે બેન્કર કરે બેન્કરે તો જે તે ચેક અંગેનું જે પણ નુકસાન છે એ ભોગવવાનું થાય છે એટલે કે નુકસાન એને સહન કરવું પડશે એ એનો શું છે જોખમ રહેલો છે તો આ જોખમ કે આ નુકસાન ના ભોગવવું પડે ના પોતાના માથે આવે એના માટે બેન્કર પાસે એક જ ઓપ્શન છે કે જ્યારે પણ ગ્રાહક ચેક લઈને આવે ત્યારે એ ચેક અંગે ડિટેલ્સમાં સાવચેતીપૂર્વક ધ્યાનપૂર્વક તક તપાસી લેવું અને ત્યારબાદ ડિસાઇડ કરવું એ જ ટાઈમે ડિસાઇડ કરવું પરંતુ ત્યારબાદ કમ્પ્લીટલી વિચારીને સમજી વિચારીને ચેક તપાસ્યા બાદ સાવચેતી રાખ્યા બાદ ડિસાઇડ કરવું કે ચેનાગના નાણા ચૂકવી આપવા કે કેન્સલ કરવું તો એ જ ક્વેશ્ચન હતો આપણો કે ચેકના નાણાં એટલે કે નાણાં ચૂકવનાર બેન્કરે રાખવાની તકેદારી કે સાવચેતી આ ક્વેશ્ચન શું છે એ અંગે આપણે ડિટેલ્સમાં લાસ્ટ વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરી ચૂક્યા છે હમણાં તમને બેઝિક સમજાવ્યું જસ્ટ તમને યાદ આવી જાય એ પૂરતું એટલે કે ચેકના નાણાં ચૂકવનાર બેન્કરે રાખવાની તકેદારી કે સાવચેતી આપણે અભ્યાસ કરી રહ્યા હતા એને બીજી રીતે પણ પૂછી શકે છે કે ચેકના નાણાં ચૂકવનાર બેન્કરની ફરજો શું છે એ અંગે પણ આપણને ક્વેશ્ચન આવે તો આન્સર સેગ જ આવશે મે તમને ત્યારે પણ આ ક્વેશ્ચનનો આન્સર સ્ટાર્ટ કરતાં પહેલાં પણ તમને સમજાયું હતું કે સપોઝ આ જે ચેક છે એ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગ્રાહક તમારી પાસે લઈને આવે છે અને તમે બેંકર છો તો તમારે આ ચેકના નાણાં ચૂકવવા કે ન ચૂકવવા ચેકના પૈસા ચૂકવી આપવા કે આ ચેક કેન્સલ કરવો એ કરવા માટે ડિસિઝન લેવા માટે તમે કઈ કઈ બાબત જોશો કે કઈ કઈ સાવચેતી રાખશો તો તમે કહ્યું હતું કે ચાલો આપણે ડેટ છે એ ડેટ બરાબર લખી છે કે નહીં એ જોઈ લઈશું સહી બરાબર છે કે નહીં તે જો જોઈ લઈશું પછી પૈસા જે અમાઉન્ટ છે રકમ છે એ બરાબર લખવામાં આવી છે કે નહીં આંકડામાં લખી છે કે નહીં આંકડામાં અને રકમ જે લખવામાં આવી છે એ સેમ છે કે નહીં એ દરેક વસ્તુ આપણે જોઈ લઈશું ને ત્યારબાદ ડિસાઇડ કરી લઈશું તો આ જ હતો તમારો ક્વેશ્ચનનો આન્સર કે નાણાં ચૂકવનાર બેન્કરે રાખવાની સાવચેતી કે તકેદારી એનો આન્સર શું આવશે કે જે હમણાં આપણે વિચારી ચૂક્યા તે જ આવશે કે બરાબર ચેકની અમાઉન્ટ ચેક કરવી કે એ જે દસ વિવિધ પ્રકારના પોઈન્ટ હતા કે જે આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણ હેડ પોઈન્ટ વિશે પણ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે જસ્ટ આ તમને એ જ ફોર્મમાં રિવાઇઝ એટલે કરાવું છું કે તમને યાદ આવી જાય તો એમાં આપણે દસ પોઈન્ટ જોઈ ચૂક્યા હતા ચેકનું ફોમ ચેકની તારીખ આ દસે દસ હેડ પોઈન્ટ આપણે ના લેક્ લાસ્ટ વિડીયો લેક્ચરમાં જોઈ ચૂક્યા હતા અને એમાંથી આપણે ત્રણ જે હેડ પોઈન્ટ આ દસે દસ હેડ પોઈન્ટ જ છે જસ્ટ અને આપણે ડિટેલ્સમાં અભ્યાસ કરવાનો છે અને બની શકે લોંગ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે નાણાં ચૂકવનાર બેન્કરે રાખવાની સાવચેતી કે તકેદારી તો દસે દસ પોઈન્ટ તમારે લખીને આવવા પડશે અને સપોઝ કે એ આખો મેઈન મોટો ક્વેશ

અને તે જો ચેકની રકમ અંગે તો આપણે ત્રણે ત્રણનું વન બાય વન ડિસ્કસ કરી લઈએ કે કર રિવિઝન કરી લઈએ પહેલું તો ચેકનું ફોર્મ તો ચેકનું ફોર્મ વિશે આપણે શું લખવાનું હતું કે ચેકનું ફોર્મ કેવું હોવું જોઈએ સોરી તો ચેકના ફોર્મ અંગે શું કહ્યું છે કે ચેકના ફોર્મ અંગે કાયદામાં એવું કહેવામાં આવ્યું છે કે જે ચેકની વ્યાખ્યા છે એ વ્યાખ્યામાં જે પ્રમાણે ચેકના ફોર્મનો ઉલ્લેખ કરેલો છે એ મુજબ ચેકનું ફોર્મ હોવું જોઈએ તો આપણે નાદાન ફરીને ક્યાં કાઢી ગયા હતા ચેકના વ્યાખ્યા શોધવા ગયા હતા વ્યાખ્યા ક્યાં મળી હતી નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની અઢારસો ને એક્યાસીમાં આ વ્યાખ્યા આપવામાં આવી છે તો એ ચેકની વ્યાખ્યા નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં આપવામાં આવી છે પરંતુ એ વ્યાખ્યાની અંદર ચેકના ફોર્મ વિશે કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો તો હવે પાછા આપણે ક્યાં ગયા કાયદા પાસે ગયા કાયદાને કહું કે વ્યાખ્યામાં તો કંઈ ઉલ્લેખ નથી કર્યો તો કાયદાએ આપણને શું કહ્યું હતું કે જે પણ કોઈ પણ પ્રકારનો કાગળનો ટુકડો કાગળના ટુકડા પર જો ચેક તરીકે લખવામાં આવ્યું હોય તો એનો બેન્કર એક્સેપ્ટ કરવો પડશે આટલી વસ્તુ હતી આટલી સ્ટોરી આપણે યાદ રાખી હતી આ સ્ટોરી થ્રુ અને લખ્યા હતા અને સમજ્યા હતા ત્યારબાદ આવ્યો હવે એચ્યુલ પર આ તો વાત થઈસાની કાયદાની વાત થઈ એક્ચ્યુઅલમાં શું હતું કે એક્ચ્યુઅલમાં ઇન્ડિયામાં શું ચાલે છે કે બેંક બુક આપવામાં સોરી ચેક બુક આપવામાં આવે છે આ પ્રકારનો જે આપણે અહીંયા ગાડી બોલ પર બી ફોર્મેટ દેખાય છે એ ફોર્મેટવાળો ચેક આપવામાં આવે છે કોઈ પણ એક્સવાયઝર કોઈ પણ બેંકમાં તમારું ખાતું હશે તમને ચેકબુક આપવામાં આવશે આ પ્રકારનો ચેક આપવામાં આવશે તો આ જે ચેક છે એ ચેક પર જ જે પણ ફોર્મ છે એ ભરીને એટલે મીન્સ કે આ ચેક ભરીને ત્યારબાદ બેન્કમાં પ્રેઝન્ટ કરવામાં આવશે તો જ બેન્કર આવો ચેક એક્સેપ્ટ કરશે એટલે કે બેન્કર આવા ચેકનો આગ્રહ રાખે છે ક્યાં ગાડી ભારતમાં ભારતમાં આવા ચેકનો બેન્કર આગ્રહ રાખે છે માટે અહીંયા આગળ અધિકાર એક અધિકારનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો કે જો આવા ચેક હશે આનો આગ્રહ રાખે છે એટલે કે બેન્કર આવા ચેક એક્સેપ્ટ કરી શકે છે અને આની સિવાય કોઈ પણ કાગળના ટુકડા ઉપર ચેક લખવામાં આવ્યો હશે તો એ બેન્કર એક્સેપ્ટ નહીં કરે એ એ એનો અધિકાર છે એટલે એનો અસ્વીકાર કરવાનો બેન્કર પાસે અધિકાર છે આપણે એક્ઝામમાં કઈ સ્ટોરી લખવાની છે બંનેઓ લખવાની છે કાયદામાં જે કહેવામાં આવ્યું છે વ્યાખ્યામાં જે વ્યાખ્યાથી લઈને એન્ડ સુધીની આખી સ્ટોરી લખવાની છે એ આપણે શબ્દ શબ્દ વાંચી ગયા હતા બોર્ડ પર કે શું એક્ઝામમાં ચેકના ફોર્મ વિશે લખવાનું છે તે આઈ હોપ કે ચેક ના ફોર્મ નું તમને રિવાઇઝ થઈ ગયું હશે હવે નેક્સ્ટ જે સેકન્ડ પોઈન્ટ આપણે જોઈ ચુક્યા હતા તે શું હતું ચેકની તારીખ રિલેટેડનું રિલેટેડ નું તો અહીંયા ગાડી ચેકની તારીખ કમ્પલસરીલી લખેલી હોવી જોઈએ ચેકની તારીખ લખેલી હશે તો જ બેન્કર એ ચેકના નાણાં ચૂકવશે પરંતુ ચેકની તારીખ અંગે ત્રણ વસ્તુ હતું કે એ ત્રણ વસ્તુ જો હશે તો જે તે ચેક બેન્કર એક્સેપ્ટ કરશે નહીં એટલે બેન્કર એ ચેક અસ્વીકાર કરશે એ ત્રણ વસ્તુ કહી ગઈ હતી તો પહેલું કે જ્યારે ચેકની તારીખ લખેલી ન હોય ત્યારે પછી બીજી વસ્તુ કઈ હતી કે ફ્યુચર ડેટનો હોય ફ્યુચર ભવિષ્યની કોઈ તારીખનો હોય તો એ પણ બેન્કર અસ્વીકાર કરશે અને ત્રીજો યાદ રાખવા માટે મેં શું શબ્દ યુઝ કરતી હતી એક્સપાયર ડેટ એને આપણે બેન્કિંગ લેંગ્વેજમાં શું કહીશું મુદત બહારનો જે ચેક હશે મુદત બહારની તારીખનો જે ચેક હશે એ ચેક બેંક એક્સેપ્ટ કરશે નહીં એટલે કે અસ્વીકાર કરશે એટલે ચેકની તારીખમાં જો ત્રણ વસ્તુ બનશે તો એ ચેક બેન્કર અસ્વીકાર કરશે અને સપોઝ બીજી વસ્તુ પણ એમાં એક હતી કે ચેકની તારીખ છે એ લખવામાં નથી આવી પરંતુ એ ચેક રજૂ કરનાર પાસે છે તો રજૂ કરનાર એ જે તે તારીખ છે એ તારીખ અથવા તો એ તારીખ પછીની તારીખ લખીને બેંકમાં આપશે તો બેન્કર એ ચેક સ્વીકાર કરશે એટલે આટલું હતું ચેકની તારીખ રિલેટેડનો પોઈન્ટ આઈ હોપ તમને રિવાઇઝ થઈ ગયો હશે અને થર્ડ પોઈન્ટ આપણે જે અભ્યાસ કરેલો હતો તે શું હતું ચેકની રકમ અંગેનો અમાઉન્ટ અંગેનો તો ચેકની અમાઉન્ટ કેવી હોવી જોઈએ શબ્દ ચોક્કસ પહેલાં તો ચેકની અમાઉન્ટ ચોક્કસ હોવી જોઈએ અમુક પૈસા આપી દઈશું એ પ્રકારનું ન હોવું જોઈએ કેટલા અમુક એટલે કેટલા ચોક્કસ દસ લાખ વીસ લાખ એ અમાઉન્ટ ચોક્કસ હોવી જોઈએ પછી બીજું ચેક પર એ અમાઉન્ટ શબ્દોમાં અને આંકડામાં બંનેઓમાં લખેલી હોવી જોઈએ બંનેઓમાં પાછી કેવી સરખી લખેલી હોવી જોઈએ શબ્દોમાં દસ લાખ લખું ને આંકડામાં વીસ લાખ લખવું તો નહીં ચાલે બંનેઓમાં સરખી અમાઉન્ટ લખેલી હોવી જોઈએ હવે સપોઝ કે શબ્દોમાં અને આંકડામાં બંનેમાં અલગ અલગ રકમ લખેલી હોય તો શું થશે તો બંનેમાં જ્યારે અલગ અલગ રકમ લખેલી હોય તો ત્યારે બેન્કર જે શબ્દોમાં રકમ લખેલી છે અહીંયા શબ્દોમાં જે ચેક પર રકમ લખવામાં આવી છે એ રકમ જેટલી રકમના નાણાં ચૂકવી આપશે એટલે શબ્દોમાં લખેલી રકમના નાણાં ચૂકવી આપશે આવું ક્યાં કહેવામાં આવેલું છે તો નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં કહેવામાં આવેલું છે અરે સેક્શન કઈ હતી અઢાર અઢાર નંબરની નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની અઢાર નંબરની સેક્શનમાં આવું કહેવામાં આવ્યું છે કે જ્યારે શબ્દ અને આંકડામાં રકમ ફેર હોય ત્યારે શબ્દમાં લખેલી રકમ બેન્કરે ચૂકવી આપવી જોઈએ પરંતુ એકચ્યુઅલ લાઇફમાં શું થાય છે ફ્રેન્ડ્સ આવા ચેક બેંક સ્વીકારતા જ નથી અને ચેક પરત કરે છે શું કહીને પરત કરે છે કે આંકડામાં અને શબ્દોમાં લખેલ રકમમાં ફેર છે એવું કહીને આ જે તે ચેક છે એ એકચ્યુઅલ લાઈફમાં પરત કરે છે એટલે અહીં સુધીનો આપણે અત્યાર સુધી અભ્યાસ કરી ચૂકેલા છે ત્રણ હેડપોઇન્ટ હવે નેક્સ્ટ બીજા હેડ પોઈન્ટ લઈએ

જે તે જે તે શાખાની અંદર અહીંયા યોગ્ય સ્થળની વાત કરવામાં આવી છે સાની વાત કરવામાં આવી છે સ્થળની એટલે કે જે તે બેંકની જે તે શાખા પર બે ચેક લખવામાં આવ્યો હોય ને તો એ જ શાખા પર બેંક રજૂ થવું જોઈએ સાચી વાત છે ને હવે સપોઝ કંઈક વસ્તુ છે એ તમારા ઘરે તમે મંગાવી હોય કુરિયર થ્રુ તો એ તમારા ઘરે જ આવવી જોઈએ ને બાજુવાળાના ઘરે આવે તો ચાલે ના ચાલે તો એ જ વસ્તુ છે ચેક છે ફ્રેન્ડ્સ તો ચેક જે તે બેંક પર લખવામાં આવ્યો હોય બેંકની જે તે શાખા પર લખવામાં આવ્યો હોય તો એ જગ્યા પર જ આપણે લઈને જવું જોઈએ ને બાજુની બેંકમાં એટલે અથવા તો બીજી કોઈક બેંકમાં લઈ જઈએ તો ચાલે ના ચાલે તો એ જ વસ્તુ અહીંયા છે યોગ્ય સ્થળે રજૂઆતનું મિનિંગ શું છે કે જે શાખા પર બેંકની જે શાખા પર અથવા જે બેંક પર ચેક લખવામાં

અહિયા ગાડી મારું બેંક અકાઉન્ટ છે એટલે હું રહું છું અંકલેશ્વરમાં પરંતુ હું જાઉં છું ટ્રાવેલિંગ કરવા માટે અમદાવાદ જાઉં છું અથવા તો પછી રાજકોટ જાઉં છું તો બીઓબીની આ બધી બીઓ ની જ શાખા છે રહું છું ક્યાં ગાડી અંકલેશ્વરમાં રહું છું અંકલેશ્વરની બીઓ નું મારી પાસે ચેકબુક છે અને બધું અકાઉન્ટ જે તે છે એ બધું અંકલેશ્વરની બીઓ બી માં જ છે હવે હું જાઉં છું ટ્રાવેલિંગ કરવા માટે હું ફરવા માટે અમદાવાદ જવાની છું રાજકોટ જવાની છું તો મને આ જે બીઓ વાળા છે ને એવી સગવડ આપે છે કે વાંધો નહીં મેમ તમારે અમદાવાદને રાજકોટ જવું છે ને તો જાઓ અને તમને પૈસાની જરૂર પડશે ને તો તમે અમદાવાદની બીઓબી છે અથવા તો ભાઈ રાજકોટની બીઓબીની શાખા છે ત્યાં ગાડી તમે ચેક રજૂ કરી શકો છો તો આ સગવડ કોને મને આપી બીઓ બીવાળાએ આપી બેંકવાળાએ મને બીજી શાખામાં ચેક રજૂ કરવાની સગવડ આપી તો હું જે તે શાખામાં મને ચેક રજૂ કરવાની સગવડ મળી છે ત્યાં ગાડી મેં અંકલેશ્વરની બેંક બીઓ બીનું જે પણ ચેક બુક છે કે ચેક છે એ હું અમદાવાદની બીઓબી અને રાજકોટની બીઓબી કે જ્યાં ગાડી મને સગવડ મળી છે તે બેંકની એ જે તે શાખામાં રજૂ કરી શકું છું અને એ ચેકના નાણાં ચૂકવવા માટે એ બેંક બંધાયેલી છે એટલે તમને ખબર પડી બીજી શાખામાં રજૂ કરવા માટેની જો સગવડ મળી હશે ને તો એ કરી શકાશે પરંતુ ત્યારે શું થશે ત્યારે બેંકને શું જરૂર આ ચેક તો મેં રજૂ કરી દીધો તો બેંકને કેવી રીતના ખ્યાલ આવશે કે આ ચેક પર જે સહી છે એ યોગ્ય છે કે નહીં તો ત્યારે શું કરશે કે અંકલેશ્વરની બીઓબી છે ને એ અમદાવાદની બીઓબી અને રાજકોટની બીઓબી બેંકને બેન્કને મારી જે સહીનો નમૂનો છે એ મોકલી આપશે જેથી કરીને અમદાવાદ અને રાજકોટની બીઓબી પર જે પણ બેન્કર બેઠા છે ને એ ચેક કરી શકે કે હા સહી સાચી છે એટલે આ જે તે વ્યક્તિ સાચે છે એ ચેક કરવા માટે એમને શું જોઈશે સહીનો નમૂનો જોઈશે તો એ સહીનો નમૂનો મોકલી આપશે અને ત્યારબાદ મને પૈસા ચૂકવાઈ જશે એટલે આઈ હોપ કે સ્થળની અંદર આટલા પોઈન્ટ હતા આપણે તમને ખ્યાલ આવ્યો હશે એની સિવાય બીજો એક પોઈન્ટ એ પણ છે કે સપોઝ મારું અકાઉન્ટ સપોઝ નહીં મારું અકાઉન્ટ ચાલો અંગ્રેસવાની બીઓ બેંકમાં છે અને હું અમદાવાદ અને રાજકોટમાંથી પૈસાનો ટ્રાન્ઝેક્શન કરું છું તો પૈસા ક્યાંથી ઉપડાશે પૈસા એટલે મીન્સ કે પૈસા ક્યાંથી કટ થશે તો હું ગમે ત્યાંથી ટ્રાન્ઝેક્શન કરું આ બેઝિક વસ્તુ છે બધાને ખ્યાલ જ હશે પણ છતાં પણ આપણે અભ્યાસ કરવામાં આવે છે ને અહીંયા કાઢી આ પોઈન્ટ મેન્શન કરવાનો છે એટલે હું તમને કહું છું કે આપણે ગમે ત્યાંથી પૈસા ઉપાડીએ કે ગમે ત્યાંથી ગમે તે ટ્રાન્ઝેક્શન કરીએ પૈસા તો ક્યાંથી કટ થશે મારા જે ખાતા છે તેમાંથી મારું જે અકાઉન્ટ છે તેમાંથી એટલે કે હું ભલે અમદાવાદમાં ટ્રાન્ઝેક્શન કરું અંકલેશ્વરમાં ટ્રાન્ઝેક્શન કરું રાજકોટમાં કરું કે એક્સપાઈઝ કોઈ પણ જગ્યાએ ટ્રાન્ઝેક્શન કરું પણ મારા જે પૈસા છે ઉન્ટમાં જે પૈસા છે અંકલેશ્વરમાં બેંક ખાતામાં જે પણ પૈસા છે એમાંથી રજૂઆત તો કયા સ્થળે રજૂઆત થયેલી હોવી જોઈએ અત્યારે જ આપણે શીખી ગયા કે બેંકમાં શાખા કે ઓફિસ ઉપર ચેક લખવામાં આવ્યો હોય તો તે શાખા કે ઓફિસમાં જ ચેકની ચૂકવણી માટે રજૂ થયેલો હોવો જોઈએ તમારે ત્યાં કુરિયર આવવું જોઈએ તો બાજુવાળા ઘરના એડ્રેસ પર કુરિયર આવે તો ના ચાલે એટલે જે તે બેંક કે જે તે શાખા પર ચેક લખવામાં આવ્યો હોય તે જ શાખા કે તે જ બેંક પર રજૂ થયેલો હોવો જોઈએ પછી સગવડ સપોઝ બેન્કરે બીજી શાખા કે કે બીજી બેંકમાંથી ચેકના નાણાં ઉપાડવાની સગવડ આપી હોય તો એ સગવડમાં જે તે ચેક કે જે તે શાખા પર સગવડ આપવામાં આવી હોય તો ત્યાં ગાડી પણ ચાલી શકે તો એ જ વસ્તુ જોઈએ

શાહખાને ગ્રાહકની સહીનો નમૂનો અને અન્ય માહિતી મોકલી આપવી જોઈએ અંકલેશ્વરની બીઓબીએ અમદાવાદ અને રાજકોટની બીઓબીને મારો સહીનો નમૂનો અને એની સિવાયની જે પણ કંઈક રિક્વાયરમેન્ટ અનુસાર જે પણ કંઈક માહિતી હોય તે મોકલી આપવાની રહેશે એટલે આટલી વસ્તુ હતી યોગ્ય સ્થળે રજૂઆતમાં અને લાસ્ટ પોઈન્ટ જે આપણે શીખી ગયા કે રકમની ચૂકવણી તો ગ્રાહકના ખાતામાંથી જ જે તે રકમ ચૂકવાશે એટલે કંકલેશ્વર બેંકમાં જે મારા ખાતામાં જે રકમ છે જે બેંક અકાઉન્ટમાં જે રકમ પડી છે એમાંથી જ અમાઉન્ટ કટ થશે ભલે ને પછી હું ટ્રાન્ઝેક્શન ગમે ત્યાં કરું અમદાવાદ કરું રાજકોટ કરું ગમે ગમે તે બીઓબીમાં કરો પણ મારા અંકલેશવરના બીઓબી ખાતામાં એટલે બીઓબી અકાઉન્ટમાં જે પણ અમાઉન્ટ છે એમાંથી લેસ થશે શાખા અથવા બેંક અન્ય શાખામાંથી કરવામાં આવે તો પણ એટલે આટલી વસ્તુ હતી યોગ્ય સ્થળે રજૂઆતમાં આઈ હોપ તમને ખ્યાલ આવી હશે નેક્સ્ટ બીજો પોઈન્ટ જે આપણે અભ્યાસ કરવાના છે તે શું છે યોગ્ય સમયે રજૂઆત સ્થળ તો આપણે જોઈ લીધું પરંતુ સમયની વાત કરવામાં આવે તો અહીંયા શું કહેવામાં આવે છે યોગ્ય સમયે રજૂઆત સમય એટલે બેંકનો જે ટાઈમ હશે ને એ ટાઈમ પર રજૂઆત થયેલી હોવી જોઈએ હવે બેંકનો ટાઈમ છે સપોઝ દસથી થી ત્રણનો ટાઈમ છે તો મારે જે તે છે કયા ટાઈમે રજૂઆત કરવું દસથી થી ત્રણની વચ્ચે હું ગમે ત્યારે રજૂઆત કરી શકું છું તો હું ફ્રેન્ડ્સ ગઈ રવિવારે દસથી ત્રણ રવિવારે હું ફ્રી હોઉં ને તો રવિવારે હું દસથી થી ત્રણની અંદર વચ્ચે ચાલો ને સમજી લો ને એક વાગે હું ગઈ રવિવારે એક વાગે ગઈ બેંક પાસે ચેક રજૂ કરવા માટે ચાલશે તમે કહેશો ઘણા એવું કહેશે કે નહીં ચાલે તો કેમ નહીં ચાલે દસથી ત્રણનો ટાઈમ કયો છે તો દસથી ત્રણે જ ગઈને તો તમે કહેશો કે મેમ દસથી ત્રણનો ટાઈમ કહો છે પણ સોમથી શનિવાર સુધી એમાં પણ અમુક બેંકમાં અમુક ટાઈમે શનિવારે પણ નથી લેતા એટલે સોમથી શુક્રવાર સુધી મેઇનલી તમે ઘર રવિવારે તો નહીં ચાલે એટલે આમાં શું જોવાનું છે આપણે દસથી ત્રણનો ટાઈમ પણ જોવાનો છે જે સમય એટલે બેંકનો કામકાજનો સમય પણ જોવાનો છે સાથે સાથે બેંકનો કામકાજનો દિવસ પણ જોવાનો છે એટલે કે કામકાજનો દિવસ પ્લસ બેંકનો કામકાજનો સમય અને ત્યાં શું કરવાનું છે એ ટાઈમે આપણે રજૂ કરવાનો છે તો રજૂ કરવામાં આવશે એટલે કોમ્બિનેશન થશે ત્યારે જ એ ચેકના નાણાં ચૂકવી આપવામાં આવશે ફરીથી એકવાર કહું યોગ્ય સમયે રજૂઆતમાં કઈ કઈ વસ્તુ આવશે તો એ કામકાજના દિવસ હોવો જોઈએ કામકાજનો દિવસ તો હોવો જ જોઈએ પ્લસ કામકાજનો સમય પણ હોવો જોઈએ હું સોમવારે રાતે આઠ વાગે ચેક લઈને જાઉં બીઓ બીમાં તો એ નહીં ચાલે એટલે કામકાજનો સમય પ્લસ કામકાજનો દિવસ પ્લસ રજૂઆત તો ચેકના નાણાં ચૂકવાઈ જશે આટલું હતું યોગ્ય સમયે રજૂઆત હવે હમા યોગ્ય સમયે રજૂઆતની અંદર એક વસ્તુ તમારે અભ્યાસ કરવાની છે આપણે જોઈ લઈએ કે સપોઝ સોલ તારીખે હું ત્રણ વાગ્યા જેવી ત્રણ વાગ્યા જેવી હું બેંકમાં ગઈ અને ચેક લઈને ગઈ કે સર આ ચેકના નાણાં ચૂકવી આપોને હવે વાગ્યા હતા ત્રણ બેન્કરે છે બેન્કમાંથી ગયો નહોતો બેંકમાં જ હતો ત્રણ વાગ્યા સુધીનો ટાઈમ છે ત્રણ વાગ્યા સુધીનો ટાઈમ છે એટલે ત્રણને એક જેવી થઈ હશે ને બેન્કર પણ પાછો ત્યાં કાઢીને ત્યાં જ હતો તો મેં કહ્યું કે સર તમે તો અહીંયા છો જ ને મેં જો ત્રણ કાં પ્લસ માઇનસ થયું છે તો મેં ચેકના નાણાં ચૂકવી આપો જો તો એન્ટ્રી કાલે કરી દેજો એમ એન્ટ્રી તો કાલે જ થશે કેમ કે ત્રણ વાગે તો સિસ્ટમ બંધ થઈ ગયો હશે તો એન્ટ્રી ભલે કાલે કરી દેજો ઉધારી કાઢજો એટલે કે મારા ખાતામાંથી લેસ ભલે કાલે કરી દેજો હું પૈસા ચેકના નાણાં ઉપાડી રહી છું પૈસા ઉપાડી રહી છું ચેક થ્રુ તો

દસ લાખ રૂપિયા મને ચૂકવી આપ્યા કેટલા વાગે ત્રણ વાગે હવે આ ચેકમાંથી એટલે કે મારા અકાઉન્ટમાં સપોઝ કે બે કરોડ રૂપિયા પડ્યા છે તો બે કરોડમાંથી દસ લાખ રૂપિયા લેસ કરવાના છે એ એન્ટ્રી ક્યારે થશે બીજા દિવસે એટલે કે સત્તર તારીખે થશે તો સત્તર તારીખે શું થશે બે કરોડમાંથી દસ લાખ રૂપિયા ઓછા થશે એટલે મારી પાસે બચશે એક કરોડને નેવું લાખ રૂપિયા બરાબર આ વસ્તુ થયું તો આમાં કંઈક વાંધો છે ના ફ્રેન્ડ્સ તમે કહેશો કે કંઈ વાંધો નથી મેડમ ટાઈમ તો થઈ ગયો કમ્પ્લીટલી તારીખ થઈ ગયો પણ ફ્રેન્ડ્સ પ્રોબ્લેમ ક્યારે આવશે કે ત્રણ વાગે એને મને ચેકની અમાઉન્ટ તો આપી દીધી ચેક તો ચૂકવી આપ્યો કે લાવ તમારો ચેક વાંધો નહીં હવે આપણે એડજસ્ટ કરી લઈશું થોડા પાંચ મિનિટ વધારે કામ કરી લઈશું કંઈ વહેલું મોડું નહીં થઈ જાય કંઈ ખાટું મેઠું નહીં થઈ જાય એટલે ભલે ત્રણ નહીં એક થઈ પણ હું તમને ચેકના પૈસા ચૂકવી આપું છું કાલે એન્ટ્રી કરી દઈશ બેન્કર એકદમ ફ્રી માઇન્ડ મારું કામ કરી દીધું પણ અમા એ બેન્કરને પ્રોબ્લેમ ક્યારે આવશે કે સપોઝ સોલ તારીખે રાતે એ જાહેર થયું કે મારો જે બેન્ક અકાઉન્ટ છે એની પર અડલે ટાચનો હુકમ બહાર પાડ્યો છે અથવા તો પછી મારું જે બેન્ક અકાઉન્ટ છે એ સોલ તારીખે રાતે સીલ કરવામાં આવ્યું છે અથવા તો સોલ તારીખે હું નાદાર જાહેર થઈ ગઈ કે તો ભાઈ સત્તર તારીખે સવારે જ મેં નાદાર જાહેર થઈ ગઈ અથવા તો ન કરે ને નારાયણ સોલ તારીખે મારું મૃત્યુ થઈ ગયું તો મારું સત્તર તારીખથી એ બેંક અકાઉન્ટ છે ઓબ્વિયસલી વાત છે સીલ થઈ જશે એટલે કોઈ પણ એક્સવાઇઝેડ કારણ આવે ને સોલ તારીખે એવી કોઈ ઘટના બને કે જેના કારણે આ જે મારું અકાઉન્ટ છે એ સીલ થઈ જાય કે અકાઉન્ટ બંધ થઈ જાય તો સત્તર તારીખે પેલો જે બેન્કર છે કે જે એવું વિચારતો હતો કે મેં પૈસા તો ભલે આજે ચૂકવી દીધા પરંતુ હું સત્તર સત્તર તારીખે એન્ટ્રી કરી દઈશ તો એ વ્યક્તિ સત્તર તારીખે એન્ટ્રી કરી શકશે એ એન્ટ્રી જ નહીં કરી શકે તો આ દસ લાખ રૂપિયા ચૂકવા એનું શું એની એન્ટ્રી તો એ મારા અકાઉન્ટમાં નહીં કરી શકે તો પછી એ કોના અકાઉન્ટમાં કરશે એ બેન્કરને જઈને કહેશે કે મેં હું તો ત્રણ વાગેના થવું હતું એટલે મેં ચૂકવી દીધું એ બધી જવાબદારી કોની પર આવશે તે ટાઈમે દસ લાખ ચૂકવા એ ગયા નહીં દસ લાખ માટે જવાબદારી બેન્કર બનશે માટે શું કહેવામાં આવ્યું છે કે કામકાજના સમય પર જ ચૂકવો કામકાજના દિવસે જ જે રજૂ કરવામાં આવે એ જ ચૂકવો હવે એમાં પણ જો સપોઝ છેલ્લે ત્રણ વાગ્યા પહેલાં જે ચેક લેવામાં આવ્યા છે ત્રણ વાગ્યાની આપણે વાત કરીએ કે ત્રણ વાગ્યા સપોઝ આ ધારી લીધેલો સમય છે કે ત્રણ વાગ્યા સુધીનો બેન્કરનો સમય હોય કામકાજનો સમય તો ત્રણ વાગ્યા પહેલાં જે ચેક લેવામાં આવ્યા છે એના નાણાં ચૂકવી દેવા ને એની એન્ટ્રી કરી દેવી ત્રણ વાગ્યા સુધી જો ત્રણ વાગ્યા પછી અથવા તો પછી થોડું વહેલું મેળવડું થશે ને એ ચેકના નાણાં ચૂકવાઈ જશે ને એની એન્ટ્રી પેન્ડિંગ રહેશે તો એ બેન્કરે ભોગવવું પડશે કોઈક બીજા દિવસ એન્ટ્રી થઈ જાય છે કોઈ વાંધો નથી આવતો ત્યાં સુધી તો ગાડી ચાલ્યા કરશે વાંધો ક્યાં આવશે કે જ્યાં કોઈ ઘટના બનશે

જોયું તે રિવાઈઝ કરી લઈએ કે યોગ્ય સમય રજૂઆતની અંદર કઈ બાબત આવે છે તો કામકાજનો દિવસ પ્લસ કામકાજનો સમય બંને વસ્તુ હોવું જરૂરી છે કામકાજનો દિવસ પણ હોવો જરૂરી છે અને સમય પણ હોવો જરૂરી છે અને તે ટાઈમે રજૂઆત થયેલી હોય તો એ ચેકના નાણાં ચૂકવી આપવા હવે એમાં આપણે કામકાજના સમય વિશે ડિસ્કસ કરતા હતા તો કામકાજનો સમય કયો હોવો જોઈએ બેંકના કામકાજનો સમય તે સ્થળના રીતિ રિવાજ અનુસાર જે પણ નક્કી થયો હોય તે આપણે અંકલેશ્વરમાં છે તો અંકલેશ્વરમાં જે ટાઈમ નક્કી થયો હોય તે બેંગ્લોર છે તો બેંગ્લોરમાં જે ટાઈમ નક્કી થયો હોય તે અમદાવાદ છે તો અમદાવાદમાં જે ટાઈમ નક્કી થયો હોય તે એટલે બેન્કરનો કામકાજનો સમય જે તે સ્થળના રીતિ રિવાજ અનુસાર જે નક્કી થયો હોય તે કામકાજનો સમય ગણાશે પછી તેમાં સપોઝ ફેરફાર કરવામાં આવે કોઈ કારણોસર અંકલેશ્વરના જે બેંકનો કામકાજનો સમય દસથી ત્રણ રાખવામાં આવ્યો હતો તેને અગિયારથી ચાર કરી દેવામાં આવે તો એ જે ફેરફાર કરવામાં આવે છે તો ફેરફારની નોટિસ ગ્રાહકને આપી દેવી એટલે કે તેમાં ફેરફાર કરતાં અગાઉથી નોટિસ આપીને ગ્રાહકને જાણ કરવી જરૂરી છે એટલે આ હતું કામકાજના સમયને રિલેટેડ પછી બીજી વસ્તુ જોઈએ બેંકે કામકાજના સમય બાદ ચેકના નાણાં ચૂકવવાના જોઈએ કેમ ચૂકવવા ન જોઈએ એ વસ્તુ આપણે એક્ઝામ્પલ થ્રુ જ સમજી ગયા કે એક્ઝામ્પલમાં થતું હતું ને કે કામકાજના સમય ત્રણ વાગ્યા પછી જો એ પૈસા ચૂકવશે તો દસ લાખની એન્ટ્રી એને ક્યારે કરવી પડશે સત્તર તારીખે એટલે કે બીજા દિવસે કરવી પડશે અને સોળ અને સત્તર તારીખની વચ્ચે કોઈક એવી ઘટના બની કે ગ્રાહકનો આધાર જાહેર થયો ગ્રાહકનું મૃત્યુ થયું અથવા તો અદાલતે તાજનો હુકમ કર્યો અદાલતે એ જે બેંક એકાઉન્ટ છે એ સીલ કરી દીધું એવું કંઈક થયું તો બીજા દિવસે એ એન્ટ્રી નહીં કરી શકે અને એ જે પૈસા એને ચૂકવા છે એ બેન્કર પોતે ભોગવવા પડશે એટલે આવું ન થાય એટલા માટે શું કહેવામાં આવ્યું છે કે બેંકે કામકાજના સમય બાદ ચેકના નાણાં ચૂકવવા જોઈએ નહીં આનો અર્થ એવો નથી કે ઘડિયાળમાં કામકાજનો સમય પૂરો થતાં તરત જ બેન્કરે ચૂકવણી અટકાવી દેવી એટલે ત્રણ વાગી ગયા ચાર વાગી ગયા હવે ચૂકવણી નહીં થાય એવું નહીં એની પહેલાં જેટલા પણ ચેક લીધા છે ને એ ચેક તો ભાઈ તું ક્લિયર જ કર સામાન્ય રીતે બેન્કનો કામકાજનો સમય પૂરો થાય તે અગાઉ આવેલ બધા ચેકના નાણાં ચૂકવણી બેન્કરે કરવી જોઈએ એટલે કે જેટલા પણ ચેક લેવાયા છે એટલા ચેકની ચૂકવણી કર પણ ટાઈમ થઈ ગયો ત્યારબાદ તું કોઈ નવા ચેક ના લે અથવા તો લીધા હોય તે અધૂરા ના રાખ કે આજે પૈસા ચૂકવી દીધા ને કાલે પછી એની એન્ટ્રી કરીશું એ ટાઈપનું ના રાખ એટલે આટલું હતું યોગ્ય સમયે રજૂઆત અંગેનું આઈ હોપ તમને ખ્યાલ આવ્યો હશે તો અત્યારે આપણે બે વસ્તુ શીખી ગયા એક યોગ્ય સ્ઠડે રજુઆત યોગ્ય સ્થળે રજૂઆતમાં શું હતું જે તે બેંક પર અથવા તો જે તે શાખા પર ચેક લખવામાં આવ્યો છે તે જ બેંક પર અથવા તે જ શાખા પર રજૂ થયેલો હોવો જોઈએ અને બીજું અભ્યાસ કરી ચૂક્યા કે યોગ્ય સમયે રજૂઆત તો સમયની અંદર બે વસ્તુ આવશે એક તો કામકાજના દિવસે પ્લસ કામકાજના સમયે રજૂઆત કરવામાં આવશે તો એ ચેકના નાણાં બેન્કરે ચૂકવી આપવા જોઈએ તો આટલા બે હેડ પોઈન્ટ આપણે ડિટેલ્સમાં અભ્યાસ કર્યા હવે નેક્સ્ટ જે હેડ પોઈન્ટ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરથી અભ્યાસ કરીશું થેન્ક યુ ફ્રેન્ડ્સ